રક્તની જરૂરિયાતવાળા દર્દીઓને નિઃસ્વાર્થ ભાવે રક્ત પૂરું પાડવાના સેવાકીય અને લોકકલ્યાણના ઉમદા આશય સાથે અમલસાડ અક્ષત ચેરિટેબલ ટ્રસ્ટ, પાર્થભાઈ પરિવાર અને રોટરી ક્લબ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે રવિવારે સવારે 9 કલાકે નીલકંઠ મહાદેવ મંદિરે વિશ્વમી રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં 10 મહિલા સહિત 124 યુનિટ રક્તદાન એકત્રિત થયું હતું. સ્વપાર્થની યાદમાં પાર્થમય પરિવાર દ્વારા અનેક રક્તદાન શિબિરો થકી 1000 યુનિટ રક્તદાન એકત્ર કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ આપવા આવ્યા છે. રક્તદાન એ જ મહાદાન. દરેક ક્ષણે દુનિયામાં કોઈને કોઈ જિંદગી મોત સામે ઝઝૂમતી રહે છે, એમનું જીવન બચાવવા રક્તદાન જરૂરી છે. તમારું રક્તદાન એ કોઈક માટે જીવનદાન બની શકે છે. આવા ઉમદા ઉદ્દેશ્ય સાથે સંયુક્ત પ્રયાસો થકી રવિવારે સવારે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં 3 યુવાનોએ ઉત્સાહભેર પ્રથમ વેળ રક્તદાન કર્યું હતું. રક્તદાનનો ઉત્સાહ વધારવા દરેક રક્તદાનોએ પીવાના પાણી માટે ઉપયોગમાં લઈ શકાય તેવી એક બોટલ અપાઈ હતી. પાર્થમય પરિવારની અગ્રણી અજયભાઈ મહેતા, અમલસાડ સરપંચ નિલેશ નાયક, NMP બ્લડ બેંક બિલીમોરાના તેજસ શાહ, અક્ષત ચેરિટેબલ ટ્રસ્ટના દુષ્યંત નાયકે રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે પાર્થમયના અજય મહેતા પરિવાર સૌ રક્તદાનોનો મળેલ સાથ સહકાર બદલ 2 હાથ જોડી સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં લોકકલ્યાણ અર્થે આવો જ સાથ સહકાર સાંપડે એવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી. અમલસાડથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ. આજરોજ પાર્થમય અને અક્ષત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષનો 2જો બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો. એમાં લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી ખૂબ જ સારો સહકાર આપ્યો છે. આ પાર્થમયનો 20મો બ્લડ કેમ્પ છે અને આજ સુધી લોકોનો ખૂબ જ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ એ સહકાર મળતો રહે એવી આશા. આ બ્લડ કેમ્પ થકી જે કોઈ જરૂરિયાતમંદ લોકો હોય એને બની શકે એટલી મદદ કરવાના અમારા પ્રયત્નો રહેશે. જય હિન્દ, જય ભારત.